ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ. આજે આપણે થોડી માહિતી લઈશું. અત્યાર લગી જે પરીક્ષાઓ આપી અને હવે જે પરીક્ષા આપશો 100 માર્ક્સની હશે. તમારે એમાં 20 માર્કનું વ્યાકરણ કમ્પલસરી હોય છે. આપણે ધોરણ 11માં જે 5 થી 10 સુધીનું વ્યાકરણ હતું એ અલગ હતું. 11માં ધોરણમાં આપણે થોડું સમજી ગયા, જેમ સમાનાર્થી શબ્દો છે એ તમને આવશે જ, વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે, તળપદા છે, રૂઢિપ્રયોગો છે, એ તો રહેવાનું જ છે. પણ જે નવું છે, વિશેષણ છે, સંજ્ઞા છે, નિપાત છે અને ક્રિયાવિશેષણ છે, એ તમારે નવું છે. તો આપણે સર્વપ્રથમ નિપાત, એનો 1 માર્ક છે. બરાબર, બહુ સહેલું છે, વધારે અંદર ડીપમાં જવાની જરૂર નથી. આપણે જેટલું પરીક્ષામાં કરવાનું છે એટલું જ કરવાનું. જુઓ, નિપાત એટલે શું? તો વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો, જેવા કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદન, ક્રિયાપદ સાથે આવી શકે અને ભાર, નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તેને નિપાત તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો, જેવા કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદન, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ સાથે આવી શકે અને ભાર, નિશ્ચય વગેરે અર્થની વિશેષતા લાવે તેને નિપાત તરીકે ઓળખીએ છીએ. એના મુખ્ય 4 પ્રકાર છે: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક, પ્રકરીણ કે લટકણિયાવાચક. ભારવાચકમાં જ, તો, ય, પણ, સુદ્ધા આવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે. સીમાવાચકમાં ફક્ત, કેવળ, માત્ર એનો ઉલ્લેખ કરેલો છે. વિનયવાચકમાં જી, પ્રકરીણવાચકમાં ને, કે, તો, ને, એમ કે, અંતે આ બધા શબ્દો આવે. જુઓ, ભારવાચક તો જે શબ્દની ઉપર ભાર મૂકવામાં આવેલો છે. દાખલા તરીકે, માર, ક્લાસમાં જ બધાએ લખવાનું છે, વર્ગરૂમમાં જ બધાએ લખવાનું છે. તો જ શબ્દ શું છે? ભાર મૂક્યો છે. ક્લાસની બહાર જોઈને કોઈએ લખવાનું નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે. તમારે તો આવવું જ પડશે, તમારે તો આવવું જ પડશે, તો શબ્દ છે. તો જેને બોલાવીએ છીએ એની ઉપર આપણે ભાર મૂક્યો છે. તમારા વગર ચાલશે નહીં, એટલે જ્યારે શબ્દના ઉપર ભાર મૂકવામાં આવે છે એને ભારવાચક કહે છે. સીમાવાચક તો ફક્ત, કેવળ, માત્ર, ફક્ત, ફક્ત તમારે જ લખવાનું છે, બીજા કોઈને લખવાનું નથી. તો એની ઉપર શું કર્યું છે? ભાર તો મૂક્યો છે, પણ આપણે એને આગ્રહ કર્યો કે તમારે જ લખવાનું છે. ક્લાસમાં 10 વિદ્યાર્થી બેઠા છે તો 10માંથી ખાલી મેં 2ને જ લખવાનું આપ્યું અને બીજાને લખવાનું આપ્યું નથી. કેવળ, માત્ર, આ સીમા બતાવે છે, હદ બતાવે છે. વિનયવાચક તો આપણે આપણાથી મોટા જે લોકો છે એને આપણે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. જેમ કે ગુરુજી, હવે આ ગુરુ પૂર્ણિમા આવે છે તો બધા ગુરુજી તમને એમને કંકુ, ચોખા, ચાંદલો કરે છે, પુષ્પલ્પ આપે છે, બરાબર, માન આપે છે. તો આ બધા પ્રકૃતિ લટકણિયા વાચક, ને, કે, તો, ને, એમ કે, આ બધા શબ્દના અંતે આવે. તમારે મને પેન્સિલ આપવી જ પડશે. આપ તમે મને પેન્સિલ આપશો કે પ્રશ્નાર્થ કરે છે. આ બધા શબ્દ શું છે? પ્રકરીણ કે લટકણિયા વાચક છે. તો આપણે જ શબ્દ શું બતાવે છે? જ શબ્દ ચોક્કસપણું બતાવે છે, બરાબર, કે ચોક્કસ તમારે આ કામ કરવું જ પડશે. ય છે, પણ છે, એ બીજાનો પણ અંદર ઉલ્લેખ કરે છે. હવે આપણે ઉદાહરણ લઈએ. જમવામાં પ્રવાહી જ રહેતું, તો આ જ શબ્દ છે. એ શું છે? આ વાક્ય તમને પરીક્ષામાં આપ્યું હશે, એમાં જ શબ્દ છે.
જ લખીને ભારવાચક આટલું લખવાનું છે. પણ આપણે આ ચાર પ્રકાર યાદ રાખવાના અને એમાં આવતા શબ્દો યાદ રાખવાના, બીજું કશું યાદ રાખવાનું નથી. બીજું ઉદાહરણ, એની ધારણા એ ખોટી પડી, ય ભારવાચક. ખ્યાલ આવી ગયો? ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, બીજું કશું વધારાનું નથી રાખવું. આજે બીજા કેટલાક ઉદાહરણો છે. કેળવણી તો દુર્ગુણને કહનારી છે, તો શબ્દ છે, તો આપણે નીચે શું લખવાનું? તો ભારવાચક. યંત્રો પણ કોઈક વાર અટકી પડે છે, પણ ભારવાચક. પ્રકૃતિ જ મારી માં રહી છે, જ ભારવાચક. એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી, માત્ર સીમાવાચક. સ્વામીજી ડાબી તરફના બાંકડે બેઠા હતા. સ્વામીજી જી સ્વામીજીને શું કર્યું છે? માન આપ્યું છે, વિનયવાચક. મને એમનું સરનામું લખાવો તો, અંતમાં આપેલું છે એટલે પ્રક્રિયા. તમને એવું થાય કે આ તો અહીંયા પણ છે અને આ તો અહીંયા પણ છે, બરાબર? તો અમારે શું લખવું? તો જ્યારે મેં પહેલાં જ કીધું કે પ્રક્રિયા વાચકમાં શબ્દો અંતે આવે છે, પાછળ આવે છે, અને ભારવાચકમાં તો વચ્ચે આવે છે. ખ્યાલ આવી ગયો? આ જે બળ ઉપર છે તમારે લખી નાખવાનું, બરાબર? વ્યાકરણ અને નિબંધની નોટ એક બનાવશો તો ચાલશે, બરાબર? જય હિન્દ, જય ભારત.